મહારાષ્ટ્રના જંગલમાં અવની નામની વાઘણને મારી નાખવાના બનાવમાં સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. વાઘણ અવનીના મોતને લઈને વન્યજીવ પ્રેમીઓમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી રહી છે. ત્યારે વડોદરાના ડેરીડેન સર્કલ ખાતે વન્ય પ્રાણી પ્રેમીઓ દ્વારા અવની વાઘણની કરવામાં આવેલી હત્યા મામલે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. એક તરફ વાઘની જાતિને બચાવવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને મહારાષ્ટ્રમાં વાઘણ અવનીને ઠાર મારવામાં આવી તેને લઈને પ્રાણીપ્રેમી સંસ્થાઓ દ્વારા વડોદરા શહેરના ડેરીડેન સર્કલ ખાતે વન્યજીવ પ્રેમીઓ દ્વારા પોસ્ટરો અને બેનરો સાથે ગ્લોબલ પ્રોટેસ્ટ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વન્યજીવ પ્રેમીઓ અને શહેરની વહો વિશ્વામિત્રી નેચર વોક ગ્રુપ અને કેનાઇન ગ્રુપના સભ્યો દ્વારા પ્રોટેસ્ટ કરવામાં આવ્યો હતો. વાઘણ અવનીના મોતને લઈને વિશ્વના 22 દેશોમાં એક સાથે આ ગ્લોબલ પ્રોટેસ્ટ કરવામાં આવ્યું હતું અને જે રીતે દેશમાં મહિલા અને બાળકો માટે કાયદા બનાવવામાં આવે છે તે રીતે વાઇલ્ડ લાઈફને લગતા કાયદાનું ચુસ્તપણે અમલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર ડિસ્ટ્રિક્ટમાં યવતમાલ કરીને મહારાષ્ટ્રમાં યવતમાલ ડિસ્ટ્રિક્ટની અંદર અવની નામની એક ટાઈગ્રેસ હતી જેને શૂટ આઉટ કરી દેવામાં આવી છે, જેના ઉપર આક્ષેપ હતો કે એણે 13 માણસોને મારી નાખ્યા છે. પણ એવા કોઈ નક્કર પુરાવા કે એવા કોઈ પણ સાયન્ટિફિક રીઝન હજી સુધી એ લોકો સાબિત નથી કરી શક્યા. અને બીજી વસ્તુ કે જે એણે માણસ ઉપર હુમલો કર્યો પણ હોય તો એ જાનવરને ટ્રેન્ક્યુલાઇઝ કરીને આપણે ઝૂમાં શિફ્ટ કરી શકતા હતા. આજની 21મી સદીમાં આપણે આપણા રાષ્ટ્રીય પ્રાણી અને ધર્મમાં જે પ્રાણીને આપણે ભગવાન તરીકે પૂજતા હોઈએ એવા જાનવરોને જે આપણા દેશની અંદર મારી નાખવામાં આવતા હોય અને એની સતત સંખ્યા છે એ ઘટી પણ રહી છે. અને આ એ જ ટાઈગર છે જે ભારતને ઇકોનોમિકલ લેવલ ઉપર મોટું ટુરિઝમ પણ આપે છે. અને છતાં પણ જો એ જાનવર સાથે આપણે આવો વ્યવહાર કરીએ તો આપણી ભારતીય સભ્યતા અને સંસ્કૃતિને છાજે એ આપણે એના અગેન્સ્ટમાં એ કામ કરી રહ્યા છીએ. અમે આ પ્રોટેસ્ટથી બતાવી રહ્યા છીએ કે જાનવરો માટે પણ સારા નિયમો બને, જેમ આપણે બાળકો અને સ્ત્રીઓના અધિકાર માટે લડી રહ્યા છીએ એમ અમે વન્યજીવો માટે આ અધિકાર માટેની લડત ચલાવી રહ્યા છીએ. મારું નામ વિશાલ ઠાકોર, ફાઉન્ડર મેમ્બર કેનાઇન ગ્રુપ એસોસિએશન વડોદરા.